બનાસકાંઠા જિલ્લા પર ગરમી કહેર વર્તાવી રહી છે ત્યારે જીઈબીના ધાંધિયા પૂરા જિલ્લામાં જોવા મળી રહ્યા છે. ભર ઉનાળામાં રિપેરિંગના નામે લાઇટ કાપ મૂકીને શહેરીજનો તેમજ ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે ત્યારે થરાદના દ્વારકા નગરની ઘટના સામે આવી છે. હેવી વીજ લાઇનના વાયરો ઘર વપરાશની વીજ લાઇનના વાયરોને અડી જતા શોર્ટ સર્કિટ થઈ છે. શોર્ટ સર્કિટ થતાં 40થી વધુ મકાનોમાં પંખા, ફ્રીજ સહિતના વીજ ઉપકરણોને નુકસાન થયું છે અને લાઇટનો પુરવઠો બંધ કરીને રિપેરિંગ કરતા 43 ડિગ્રીથી વધુની ગરમી વચ્ચે દ્વારકા નગરીમાં વસતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. યુજીવીસીએલની ટીમ દ્વારા રિપેરિંગ કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દ્વારકા નગરના અંદર બધું સળગી ગયું છે, ઘરના અંદર ટીવી ફ્રીજ બધું બળી ગયું છે અને ગુજરાત લોકો રહી નથી શકતા. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારે ઉભેતાલ એમ પગલું લે કે આ બળ્યાનું મન થોડા ઘણું નુકસાનનું ભરપાઈ કરે અને બધું એમ આવી કરીને અમને જોઈ જાય કેટલું નુકસાન આવ્યું હે, કેમ કેમ હે, એ બધું ઘરે તરત જ ઉભેતાલ સરકાર અમારે ત્યાં અહીંયા પંચવટીમાં દ્વારકામાં આવી કરીને બધું જોઈ જાય બધી હાલ જ. બસ એટલી અમારી વિનંતી હે. અમારે આ લાઇટના ફોલ્ટ થવાથી ફ્રીજ, ટીવી, એસી એવા વગેરે પંખા વાયરિંગ બધું સળગી ગયેલ છે એટલે તાત્કાલિક સરકારને આના માટે પગલાં લેવા વિનંતી. અને અમારે લાઇટ તાત્કાલિક જરૂર છે, કેમ કે બુજુર્ગ માણસો રહેવાથી કોઈ પણ તકલીફ પડી શકે છે, કોઈ પણ બીમારીને કોઈ પણ ભોગ બની શકે છે એટલે તાત્કાલિક વિનંતી કે અમારે લાઇટ તાત્કાલિક આનું સર્વે કરીને કમ્પ્લીટ કરે. અને અમારાથી આ 66 કેવીનો જે વાયર નીકળ્યો છે એની નીચે જે વાયર ગયા છે એ વાયરનો નિકાલ કરી અને અમારો વાયર કમ્પ્લીટ કરી આપવામાં વિનંતી. પંખા, કોઈ ટીવી આ બધા બળી ગયા છે. અમારી મોગ એ છે કે અમને થોડા ઘણું વળતર સરકાર આપે એ અમારી મોગ છે. અને જેમ બને એમ ઝડપી કામ કરે. ગરમી મોસમ છે, ઘરે ઉંમર લાયક કોઈ માણસો છે બીમાર થઈ જાય, અટકની જેવી ઉમલાની બીમારીઓ છે ઘણા માણસોને, ના કારણે ઝડપી કામ થાય એ અમારી મોગ.